मैं बुरा ही क्यों ना? क्या भाई हमारा गंभीर विस्तार गीर सोमनाथ जिला में छेली 12 कलाक थी अविरत वरसाद शुरू छे। वेरावर सूत्रापाड़ा ने कोड़ीनार आ त्रण तालुकाओनी अंदर जे मेघराजाए हेली शुरू करी छे तेने कारणे सार्वत्रिक जळबंबाकारनी स्थिति सर्जाई छे। तमे जे रीते जोई शको छो आ दृश्य कोई एक तालुका पूरता सीमित नथी, परंतु समग्र गीर सोमनाथ जिल्लानी अंदर आज प्रकारना दृश्यो जोवा मळी रह्या छे। लोको पोताना घरोनी बहार पग मूके एटले तेओ जळबंबाकारनी स्थितिनो सामनो करी रह्या छे, त्यारे क्यांक ने क्यांक वहीवटी तंत्र द्वारा पण पूरती तैयारीओ करवानो प्रयत्न करायो छे। एनडीआरएफनी टीम गीर सोमनाथ जिल्लानी अंदर स्टेन्डबाय राखवामां આવી છે, પરંતુ હજુ સુધી કોઈ એવી અનિચ્છનીય ઘટના નથી જોવા મળી। ત્યારે ગીર સોમનાથ જિલ્લાની અંદર સરકારનો વંદે ગુજરાત વિકાસ રથ ફરી રહ્યો છે, તે પણ ક્યાંક ને ક્યાંક અધિકારીઓની સેવા લઈ રહ્યો છે। અધિકારીઓ તેના સ્વાગતની અંદર, તેના લાયઝનની અંદર વ્યસ્ત છે, ત્યારે ગ્રામ્ય વિસ્તારોની અંદર થતા વરસાદ માટે જો આ અધિકારીઓને કામે લગાડવામાં આવે તો વધુ સારું કહી શકાય। પરંતુ ગીર સોમનાથ જિલ્લાની અંદર જે સાર્વત્રિક મેઘમહેર થઈ છે તેની અંદર એક પોઝિટિવ વસ્તુ એ જોવા મળી છે કે કોઈ પણ ધ્યાનહાની અથવા માલહાની હજુ સુધી નોંધાઈ નથી, પરંતુ આગામી જે 12 અને 24 કલાકની અંદર વરસાદની આગાહી છે, આ આગાહી જો સાચી પડે છે અને વરસાદ પડે છે તો અમુક નીચાણવાળા વિસ્તારોના જે ગામો છે તેને હિજરત કરવાની પણ સ્થિતિ સર્જાઈ શકે છે। કૌશલ જોશી, ગુજરાત તક, ગીર સોમનાથ।